આગળ વધીશું વધુ એક મુદ્દા પર. ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી, અને હવે આ ચૂંટણી એટલા માટે ચર્ચામાં આવી છે કારણ કે ગણેશ ગોંડલ, જી હા, ડિરેક્ટર પદ માટે ગણેશ ગોંડલે પણ હવે ફોર્મ ભર્યું છે. આમ તો બેંકની ચૂંટણી હોય છે તેની બહુ ચર્ચા થતી નથી, પરંતુ હવે જાણે કે વિધાનસભા ચૂંટણી જેવો માહોલ હવે ગરમાયેલો છે. અનેક એવા રાજકીય ધોરણધોરો છે જેમણે ઉમેદવારી નોંધાવી છે, ન માત્ર ગણેશ ગોંડલ પરંતુ તેમના પિતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ ફોર્મ ભરી ચૂક્યા છે. પરંતુ ગણેશ ગોંડલ તે ચર્ચામાં એટલા માટે છે કારણ કે તે અત્યારે જેલમાં છે, તેમની પર એટ્રોસિટી લાગી છે, અલગ અલગ કલમ લાગેલી છે, અપહરણ માર મારવાની અલગ અલગ ફરિયાદો તેમના પર છે, અને જેલમાંથી તેમણે આ ફોર્મ સબમિટ કર્યું છે. બીજો મહત્વનો સવાલ એ છે કે તેમના જે માતા છે ગીતા બાજાડા, તે અત્યારે ધારાસભ્ય છે, તેમના પિતા ધારાસભ્ય રહી ચૂક્યા છે. શું ગણેશ ગોંડલ હવે રાજકારણમાં એન્ટ્રી કરે તે પહેલા હવે સહકારી ક્ષેત્રમાં ઝંપલાવી રહ્યા છે, તે માટેનું એક પ્લેટફોર્મ બની રહ્યું છે, તે એક મોટો સવાલ છે. રાધા, બિલકુલ. અને આજ મુદ્દે આપણી સાથે ધર્મેશ વૈદ્ય પણ જોડાઈ ચૂક્યા છે. ધર્મેશ, 15 સપ્ટેમ્બરે નાગરિક બેંકની ચૂંટણી, જો કે આ બેંકમાં એટલી બધી રસાકસી નથી હોતી, પણ આ વખતે કંઈક ચિત્ર અલગ જ દેખાઈ રહ્યું છે. રાધા, રાજકોટનું રાજકારણનું એપી સેન્ટર જો ગણાતું હોય તો ગોંડલ છે. મેં સવારથી પણ જયારે અહેવાલ આવ્યા કે ગણેશ જાડેજા એટલે જયરાજસિંહના પુત્ર એ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, જેલમાંથી ભર્યું છે, અને જયરાજસિંહ જાડેજા એટલે પૂર્વ ધારાસભ્ય એ પણ નાગરિક બેંકના ડિરેક્ટર તરીકે ફોર્મ ભર્યું છે. મહત્વની વાત એ છે કે કોંગ્રેસના યતીશ દેસાઈએ ડીજીપી અને પોલીસ વડાને કાગળ લખ્યો, રજૂઆત કરી કે આ બંનેના ફોર્મ એમ કે એકે જેલમાંથી ભર્યું છે, એકને સજા થયેલી છે. પરંતુ જ્યારે સૂત્રો ધારાસભ્યના, જે કહી શકાય પૂર્વ ધારાસભ્યના, એમણે જણાવ્યું હતું કે જ્યારે જયરાજસિંહની જો સજાની વાત કરતા હોય તો એમાં એને સ્ટે મળેલ છે સુપ્રીમ કોર્ટનો, અને ગણેશ ગોંડલની જો વાત કરીએ તો એમણે જેલમાંથી જેલર સમક્ષ આ જે ઉમેદવારી ફોર્મ છે એ ભર્યું છે. સહકારી ક્ષેત્રની આ ચૂંટણી છે અને એ ફોર્મ ભર્યું છે. મહત્વની વાત એ છે કે આ બંને ફોર્મ માન્ય પણ રહ્યા છે, એટલે ચકાસણીમાં જો આ વિરોધ થયો હોત અને એની રજૂઆત થઈ હોત તો એની અસરકારકતા દેખાય જ, પરંતુ બંનેના ફોર્મ માન્ય રહ્યા છે. જોવાનું એ છે, 15 સપ્ટેમ્બરે ચૂંટણી છે, અને એવા સંજોગોમાં 4-5 તારીખે જ્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનું, કારણ કે ભાજપ કોંગ્રેસની પેનલ બને એવું લાગી રહ્યું છે અત્યારે, કારણ કે 11 બેઠક 38 ઉમેદવારી ફોર્મ ભર્યા છે. આમ દર વખતે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી આવે જ છે, પરંતુ આ વખતનો જે મહત્વનો જે ચર્ચાનો મુદ્દો એ બન્યો કે જયરાજસિંહના પુત્ર ગણેશે છે એ જેલમાંથી ફોર્મ ભર્યું, અને જયરાજસિંહ જાડેજાએ પણ ફોર્મ ભર્યું છે. આવા સંજોગોમાં અત્યારે એમણે રૂરલ એસપીને યતીશ દેસાઈએ રજૂઆત કરી છે અને ડીજીપીને રજૂઆત કરી, પરંતુ અત્યારે બંનેના ફોર્મ માન્ય રહ્યા છે. એનો મતલબ એ છે કે ગણેશ છે એની રાજકારણની એન્ટ્રી પહેલાં સહકારનું રાજકારણ પણ બહુ મહત્વનું છે સૌરાષ્ટ્રમાં, એટલે નાગરિક બેંકમાં ડિરેક્ટર તરીકેનું ફોર્મ તેમણે ભર્યું છે. જી જી, ધર્મેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો આ સવાલ એક હાલ તમામ લોકોને થઈ રહ્યો છે કે રાજકારણમાં એન્ટ્રી પહેલા સહકાર ક્ષેત્રમાં એની એન્ટ્રી થશે કે કેમ, કારણ કે રાજકીય ધોરણધરોએ અહીંયા પોતાની ઉમેદવારી નોંધાવી છે. 38 ઉમેદવારો ફોર્મ ભરવામાં આવ્યા છે, જોકે ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 3-4 બાદ 5મી આખરી ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ત્યાંનું ચિત્ર શું છે, અને રાજકીય પારખા જે કરવામાં આવ્યા છે એ પણ સ્પષ્ટ થઈ જવાની અહીંયા એક વાત સામે આવી છે. જોકે સામાન્ય રીતે વિકાસ, આ બેંકની ચૂંટણી હોય છે, ગરમાગરમીનો માહોલ તેમાં એટલો ઓછો નથી હોતો જેટલો વિધાનસભાની ચૂંટણીમાં હોય છે, પરંતુ આ ગોંડલ છે કે જ્યાં હંમેશા આવું ક્યાંક ને ક્યાંક થોડુંક ગરમાગરમી જોવા મળે છે. બિલકુલ, અને આમાં ગણેશ ગોંડલનું નામ જોડાયું છે એટલા માટે જ હવે આ ચર્ચાઓ વધારે એટલા માટે થઈ રહી છે. અને બીજી બાજુ ગણેશ ગોંડલ પર હમણાં છેલ્લા 2 મહિનાથી ચર્ચાઓ થઈ રહી છે કે તેમણે એક યુવકનું અપહરણ કર્યું હતું, માર માર્યો હતો, તેને ગોંધી રાખ્યો હતો, તેનો વિડીયો પણ બનાવ્યો હતો. આ બધા સવાલોની વચ્ચે હવે ગણેશ ગોંડલ, કે જેમના માતા પિતા બંને એક મજબૂત રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે, શું ગણેશ ગોંડલ હવે રાજકારણમાં પ્રવેશ કરશે તેના પર હવે ચર્ચા હતી. તેની વચ્ચે હવે સહકાર ક્ષેત્રનું એટલે કે એક ડગલું તેમણે ભર્યું છે ખરા, આવનારા સમયમાં એ પણ જોવા મળશે કે કદાચ ધારાસભ્યની ચૂંટણી પણ ભવિષ્યમાં તે લડી શકે છે, તે પ્રકારની આ વિગતો છે. પરંતુ આમાં સવાલ એ પણ છે, એક મુદ્દો ઘણા સમયથી છે કે શું આવા ગંભીર અપરાધોની કલમ જેના પર લાગેલી હોય શું તે ચૂંટણી મેદાનમાં આવી શકે છે. કારણ કે એડીઆરનો રિપોર્ટ દર્શાવે છે કે આપણને વિધાનસભા હોય કે લોકસભા, અનેક એવા ધારાસભ્યો સાંસદો છે કે જેમની પર રેપના કેસ લાગેલા છે, હત્યાના કેસ લાગેલા છે, શું આ રીતે શાસનમાં તેઓ આવી શકે ખરા, એક મોટો આ ચર્ચાનો વિષય છે. પરંતુ તે આવનારા ભવિષ્યમાં આપણે તેના વિશે વધુ વાત કરીશું. આગળ વધીશું વધુ એક મુદ્દા પર. જી હા, આ મુદ્દો છે દુષ્કર્મ પીડિતાનો.